દહેગામ તાલુકાના જાલિયાના મઠ ગામે સરપંચની ચૂંટણી યોજાઈ. મતગણતરીના અંતે સહદેવભાઈનો 370 વોટથી ભવ્ય વિજય થયો. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ધારીસણા ગામે અગાઉ સરપંચના ઉમેદવાર તરીકે વિજય ગરી ચૂંટાઈ આવ્યો હતો અને વહીવટી કામગીરી અને લીલા બાવનના કેસમાં સસ્પેન્ડ થતાં તેની ખાલી પડેલ જગ્યા ઉપર તારીખ 13/10/2019 રોજ સરપંચની પેટા ચૂંટણી યોજાઈ હતી. તેમાં જાલિયાના મઠ ગામના બે ઉમેદવારોએ સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. તેમાં ગોસ્વામી પૂરજગીરી વિજયગીરી અને દેસાઈ સહદેવભાઈ સારભાઈ દેસાઈ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો. તેમાં આજે સવારે 9 વાગે સેવા સદન કચેરી ખાતે ઈવીએમ મશીન દ્વારા મતગણતરી થતાં કુલ 1102 મત નીકળ્યા હતા. તેમાંથી સહદેવભાઈ સાહરભાઈ દેસાઈ અને 724ને પોરસગીરીને 354 મતો મળતા સહદેવભાઈ દેસાઈને 370 મતો નીકળતા ચૂંટણી અધિકારી કારુસી ઝાલાએ સહદેવભાઈ વિજય ઘોષિત કર્યા હતા અને કડક પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. આમ આજે સહદેવભાઈ દેસાઈ વિજય ઘોષિત થતાં સમગ્ર ગ્રામજનોએ ભેગા મળીને તેમને ફૂલાર પહેરાવી ભાવભીનું સ્વાગત કર્યું હતું અને કડક પોલીસ બંદોબસ્ત સાથે જાલિયાના મઠ ગામે જઈ એક મંદિરમાં સરપંચનું સૌએ ભેગા શાનદાર રીતે સ્વાગત કર્યું હતું અને રબારી સમાજમાં ભારે ખુશી વ્યાપી જવા પામી હતી. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.